સેન્ટ ગાર્ગી પરિવાર દ્વારા આજે ગાર્ગી પરિવાર વિદ્યા સંકુલ 2 સુભાષનગર રૈયા રોડ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ ગાર્ગી પરિવારના રમાબેન સનીભાઈ ભરતભાઈ તેમજ યશભાઈ હેરમાએ કાર્યક્રમને સફળ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં 800થી વધારે બાળકો, વડીલો અને લતાવાસીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ખાસ વૃદ્ધાશ્રમના વડીલો માટે ખાસ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વધુ વિગતો રમાબેન હેરભાઈએ જણાવી હતી. અહેવાલ દીપક રાઠોડ. એ આજે પૂનમ જેવો દિવસ છે અને હનુમાન જયંતિ છે એટલે વર્ષોથી અમે સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલમાં અમે અને સ્ટાફ પરિવાર અમારા બધા જ બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ અને સાથે સાથે મહેમાનોને પણ સ્વાગત કરી અને ભોજન કરાવીએ છીએ. હા, અમારી શાળામાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવાર હોય, ધાર્મિક તહેવાર હોય કે સામાજિક તહેવાર હોય, દરેક તહેવારની આ જ રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને વર્ષમાં 3 વખત અમે આ બાળકોને આ રીતે બટુક ભોજન કરાવીએ છીએ. હા, હવે હમણાં જ બધા જ બાળકોના વાલીઓ 1 મેના દિવસે સુંદર મજાના સવારના 8 વાગ્યામાં ગરમાગરમ જલેબી અને ગાંઠિયા લઈ અને પોતાના બાળકોનું પરિણામ લેવા આવશે અને સાથે સાથે હર વર્ષે અમે લોકો એ બાળકોના પરિણામની સાથે એ લોકોને સુંદર મજાની સ્કૂલ બેગ પણ ભેટ આપીએ છીએ. હું નરેન્દ્રસિંહ ઠાકોર, ચેરમેન શિક્ષણ સમિતિ, રમાબેન હેરમાની સ્કૂલમાં હનુમાન જયંતિ નિમિત્તના કાર્યક્રમમાં આવ્યો છું. કાર્યક્રમ જોઈને ખૂબ ખુશી થઈ કે આંકડે ફક્ત શિક્ષણ નહીં પણ આપણા દેશના સંસ્કૃતિને પણ શીખવવામાં આવે છે. સાથોસાથ અમારા વડીલ વૃદ્ધાશ્રમના બધા બહેનો ભાઈઓ આવ્યા છે એ જોઈને ખૂબ ખુશી થઈ. રમાબેનની જેમ બાકીના બધા પણ શિક્ષણ સ્કૂલવાળા આ પ્રથા અપનાવે એવું આજની તારીખે બધાને જેમ કે વિનંતી ભારતમાંથી.